અમરેલીના જાફરાબાદ તાલુકામાં ઘણા દિવસથી અવિરત વરસાદને કારણે હિંડોડા પુલ નીચી પાણીની પાઇપલાઇન ડેમેજ થઈ છે ત્યારે જાફરાબાદ શહેરની જનતાને નગરપાલિકા દ્વારા પાણી પુરવઠો જલ્દી મળે તેવી સરમણ બારિયા દ્વારા માંગ કરાઈ છે। अमरेली जिला ना जाफराबाद तालुका ना नगरपालिका द्वारा पाइपलाइन नु काम चालू करवामां आव्युं हतुं ज्यारे जाफराबाद शहर नी जनता ने नगरपालिका द्वारा पाणी पुरवठो जल्दी मळे तेवी सरवण बारिया द्वारा मांग करवामां आवी हती। घणा दिवसोथी अवरित वरसाद ने कारणे हिंडोडा पुल नी नीचे पाणी नी पाइपलाइन डेमेज थई छे। रिपेरिंग चालू थया अने थोड़ुं काम बाकी हतुं अने फरीवार धोधमार वरसाद वरस्यो अने फरीवार लाइन तूटी पड़ी हती। નદીમાં પુલ નીચે પાણીનું વહેણ એટલું છે કે કામગીરી કરવું પણ મુશ્કેલ બન્યું છે, પણ પ્રમુખ સરવણ બારિયાની દેખરેખ હેઠળ કર્મચારીઓના જામના જોખમે આજે ફરીવાર કામગીરી ચાલુ કરવામાં આવી છે। શહેરીજનોને પૂરતું પાણી સમયસર મળતું રહે એ જ પ્રમુખ કોમલ સરવણ બારિયાની પૂરેપૂરી કોશિશ રહી છે। છેલ્લા એક કદા એક દોઢ મહિનાથી જાફરાબાદમાં પાણી નથી આવતું, એનું કારણ એ છે કે વધારે અહીંયા નદીના દરવાજા ખોલવાથી પાણી આવવાથી નદી બધી લાઈન તણાઈ ગઈ છે। જાફરાબાદની પણ અને રોહિસા સુધીનું પાણી જાય છે, બધી લાઈન અહીંથી તણાઈ ગઈ છે। પહેલાં આના પહેલાં ચાલુ કર્યું તો ફરી વરસાદ આવ્યો એટલે પાછું ખાંભામાં વરસાદ પડ્યો એટલે પાછા દરવાજા ખોલ્યા એટલે પાછી તણાઈ ગઈ, ફરી પાછું કામ ચાલુ કર્યું છે। રવિવાર સુધીમાં જાફરાબાદની જનતાને પાણી મળે એવો અમે પ્રયત્ન કરીએ છીએ અને 100% રવિવાર સુધીમાં મળી જશે। આ જોઈ રહ્યા છો તમે અત્યારે તૂટેલી લાઈન જે વેણના લીધે તૂટી ગઈ છે। અત્યારે નગરપાલિકાની ટીમ પૂરજોશમાં કામ કરી રહી છે, આવનારા બે દિવસોમાં પાણી મળી રહેશે તો પ્રમુખશ્રીનો જાફરાબાદની જનતાને વાદો છે। અને પ્રમુખશ્રીનું કહેવું એવું છે કે વહેલી તકે જાફરાબાદની જનતાને સમયસર પાણી મળી રહે તેવો એનો ધ્યેય છે। ખૂબ ખૂબ આભાર પ્રમુખશ્રી। મહેશ પારૈયા, NH ગુજરાત ન્યૂઝ, અમરેલી।